ત્યાં આખું રેકોર્ડ ત્યાં છે જમીન પર, એટલે કોઈ માણસને નકલ દેવી જોઈએ. બીજું ત્રીજું વરે કરે છે, કાંઈ શાકભાજી મોકલું તો હું હવે 8:30 સાડાનું જ માર્કેટ આવ્યું છે. 8:30 10 પંચનાથ મંદિરે જાઉં છું, 10 થી 12 ગિરનારે રહું છું, એમાં 11 થી 12 તો હું 36 સંસ્થાઓમાં છું, એટલે બધી કોલેજના હાઈસ્કૂલોના એના બધા ચેકમાં સહી મારી ફરજિયાત છે બધાને. એટલે 1 કલાક 11 થી 12 જાઉં, 12 થી 1 બેંકમાં જવું પડે છે. અને બેંકની અંદર તો 40 વર્ષ થયા છે, એક ધારા પ્રમુખ તરીકે 40 વર્ષ થયા, એટલે બેંકનું કામ ઘણું હોય છે. ખાસ કરીને એમાં હરિજનોને વધારે મહત્વ આપે છે પહેલેથી જ, એટલે ચાલુ રહે છે. દરરોજના 40-50 હરિજનો તો આવતા છે લોન લેવા માટે, એટલે એને થોડીક સગવડ પણ આપી દે. બાકી ઉદ્યોગોવાળા ઘણા આવતા હોય છે, વાહનવાળા ઘણા આવતા છે, મકાનવાળા આવતા છે. આરામનો સમય કયો? આરામનો સમય માત્ર 2:30 થી 4 બપોરે 2 વાગે જમી લઉં, 2:30 વાગે બેંકમાં જાઉં, 12 થી 1 બેંક 1 વાગ્યા પછી ઘરે જાઉં, 1:30 વાગે 2 વાગે જમી લઉં, પછી 4 વાગ્યા સુધી એટલે 1.5 કલાક આરામ કરું બપોરે. 4 વાગ્યા પછી સાંજનો અહીંયા આવી જવું પડે. પાછું ગિરનારે 5 થી 6 મુલાકાત, 6 થી 8 ની અંદર અમારી મહિલા મંડળનો રાજકોટમાં કુલ 18 મહિલા મંડળ થયા મારા આવ્યા પછી. મારા આવ્યા પહેલાં એક નહોતું, એટલે એ મહિલા મંડળનો જુદો જુદો પ્રોગ્રામ હોય ત્યાં જવાનું દરરોજ. આજે જ છે મારે વૈશાખી નગરમાં 6 ની અંદર ગાયત્રી મંદિર કાંઈ છે, હું કહું આજે અહીંયા પ્રોગ્રામ છે, દરરોજ એક પ્રોગ્રામ. જયંતિભાઈ, એક બીજો પ્રશ્ન ખાસ પૂછવાની ઈચ્છા થાય છે કે જયંતિભાઈ આજથી લગભગ 20 વર્ષ પહેલાં અને બચપણમાં ખૂબ જ તોફાની હતા, અત્યારે જે પ્રમાણે ધીર ગંભીર અને આટલી બધી સંસ્થાઓ સંભાળે છે,
એ જે તોફાની જે નાનપણના અથવા તો આપના સ્કૂલિંગ ટાઈમનો એવો કોઈ અનુભવ કે જ્યારે કદાચ જિંદગી પર નહીં ભૂલી શકો? એમાં તો હવે કઈ કહેવા જેવું નથી. કોઈ મોટું તોફાન કર્યું એવું કોઈ કહેવા જેવું નથી. કારણ કે કોંગ્રેસની અંદર મુખ્ય માણસ હું હતો. 33 વર્ષ સુધી વન મેન શો હતો અહીંયા કોર્પોરેશનમાં. અને કોર્પોરેશનની અંદર કોઈને કામ કરવું હોય તો જયંતિભાઈને મળે એવી સ્થિતિ હતી એ વખત. અને હું 33 વર્ષ નોન સ્ટોપ ત્યારે છું. વોટર્સ કમિટી લીધી હતી, બાંધકામ કમિટી સ્ટેન્ડિંગ, 3 બાજુ ફીરો ઠેઠું. અને જમીનનો ધંધો હું કરતો હતો એટલે મેયર થવાની મનાઈ હતી, એટલે મારે કંઈ થવું નહોતું. અને એક વખત ધારાસભાની ટિકિટ મને મળી હતી. અને છેલ્લી મિનિટે કાયદો એક એવો છે કે છેલ્લી મિનિટે શેઠને સત્તા કોઈ ન ભરે તો એમ કરી મણીભાઈ રાણપુરાને મેં ભરાઈ દીધું. એને ચૂંટાઈ દીધા, મેં બધા જવાબદારી દીધી હતી માધવસિંહ ભાઈ આગળ. એટલે ધારાસભાઈ નહોતો થયો. હું આપના સ્કૂલ ટાઈમ અને બચપણની વાત મારે કરવી છે. ખાસ દર્શક કે જયંતિભાઈને સફળ ઉદ્યોગપતિ તરીકે તો જોયા છે, જયંતિભાઈ જ્ઞાતિના સફળ એક સંચાલક તરીકે પણ જોયા છે, પરંતુ બચપણની એવી કોઈ યાદ, કોઈ મિત્રો જે હજી પણ કદાચ કોઈક મિત્ર મળી જાય તો કઈ વાત કરવાનું આપ પસંદ કરશો એમની સાથે? હું એક પોઝિટિવ સિવાય બોલતો નથી, નેગેટિવ બોલતો નથી, કોઈ નિંદા કરતો નથી. અત્યારે હું વિશ્વ લોહાણા મહાપરિષદનો સભ્ય છું. આખા ઇન્ડિયાના દરેક લોહાણા આમ તો એને દર 3 મહિને જાઉં છું. અને તે પહેલી લીટી બોલું છું, કોઈની નિંદા કરવી નહીં, કોઈનો ભૂતકાળ બોલવો નહીં, વર્તમાન કાળમાં વિકાસના શું કામ કરે કોઈ બોલવું નહીં. એટલે આપણે વિકાસના કામ, હું સુભાષચંદ મંગળજી એટલે વીરપુરવાળા છે એની સાથે ચારેધામની જાત્રા એ જમાનામાં કરી, અંબરનાથની 53 વર્ષ પહેલાં કરી, 53ની સાલમાં કરી હતી. પછી ગીરધરમ બાપા છે જે વીરપુરવાળા, એના એરે મેં કરી હતી 58માં ત્યાં ભાઈ બદ્રી કેદારનાથ. એ જમાનામાં વીરપુરવાળા ભેગો ઘણી જાત્રા કરી એવો છું. દર્શક મિત્રો જયંતિભાઈ કુંડલિયા સાથેની વાત ચાલુ રાખીશું, પરંતુ પહેલા લઈ એક નાનકડો બ્રેક. દર્શક મિત્રો, બ્રેક બાદ આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. આજે અતિથિ વિશેષ તરીકે અમારા કાર્યક્રમમાં હાજર છે જયંતિભાઈ કુંડલિયા. જયંતિભાઈ, બ્રેક પહેલા વાત ચાલતી હતી તે પ્રમાણે આપે ખૂબ જ સરળતાથી આપની જે ટિપિકલ સ્ટાઇલ છે એ રીતે આપે વાતને નાખી કે હું કોઈની નિંદા કરવા માંગતો નથી, હું નિંદાની વાત નથી કરતો, પરંતુ સ્કૂલ સમયનો એવો કોઈ દાખલો, નાનપણની એવી કોઈ વાત કે જે ખરેખર યાદ કરવી આપને ગમે છે? યાદ મેં તમને કીધું ને કે કહેવા જેવું નથી. ઓકે, હું અતિ તોફાની હતો, મારકૂટ બધાને કરતો હતો, દાદાગીરી ભોગવતો હતો, કોઈ જેને કબજો લેવાનું બહુ ગમતું કે જે તે સંસ્થાઓની ભૂલી જવાનું બધું. જયંતિભાઈ, અત્યારે ખાસ કરીને રાજકારણમાં આપનો ખૂબ જ બહોળો અનુભવ, અત્યારે તો કદાચ સક્રિય રાજકારણમાં નથી, પરંતુ ઘણા બધા લોકો આપની પાસે સલાહ સૂચન માટે આવતા હોય છે, પરંતુ આજના રાજકારણમાં અત્યારે જે રાજકારણ દેખાય છે, આપ જે સમયમાં હતા સક્રિય રાજકારણમાં, શું ફરક લાગે છે? પેલા તો અત્યારથી કઈ નરેન્દ્ર મોદી મારા ઘર ઉભારી અને મારું નામ મૂક્યું કમલનાથ આવ્યા હતા, શંકરસિંહ આવ્યા હતા, માધવભાઈ, અંબરસિંહભાઈ બધા મને કહેતા હતા કે આના ઉભારીઓ, તેથી મેં ના પાડી. રાજકારણની અંદર મારું કેટલું વજન શીખવા માંગુ છું કે અહીંયા મારે ત્યાં ગિનાર આવ્યા બધા કે તમે ઉભારીઓ, મેં મારે નરેન્દ્ર મોદી અમે નથી ઉભો રહ્યો. નરેન્દ્ર મોદી વિચાર કહેતો કે રાજકોટની અંદર ઊભું નથી, હું મારે ગુજરાતમાં ઉભું રહ્યું, એ સ્થિતિ ઊભી થઈ હતી, આપણે એમાં નહોતા પડ્યા. એટલે રાજકારણનું છે ને તે દિનના રાજકારણ હાથી ગણો, ઉલટું ગણો ને, આ પ્રમાણે
ઓલું લાચ અત્યારની લાચ તેરી હતું જ નહીં કાંઈ હું એટલે ઉલટું જ ગણી લ્યો બીજું કઈ નહીં એક લીટી બધું થઈ જશે દરેક બાબત ઉલટું ચારી જે દેખાય છે એનાથી બધું પહેલા હતું એટલે જો અત્યારે કદાચ ખરાબ લાગે તો એટલું સારું પહેલા હતું બસ એટલું જ કહું છું કારણ કે એ જમાનામાં તો સત્ય નીતિ પ્રમાણિકતાના સિદ્ધાંતો ઉપર તો માત્ર કોકની ફેવર બોલવું હોય ને મ્યુનિસિપાલિટીમાં તેથી એમ કહી દે કે ભાઈ આ માણસ નીચે ઉતારી આ ચેરમેન નહીં ચાલે એકદમ શુદ્ધ નીકળ્યા ઢેવરભાઈના વખતમાં કોઈ અરજદાર આવ્યો તો એને અન્યાય થવો જોઈએ ભાજપ કે જોવાનો સિદ્ધાંત એવો કે માણસને અન્યાય નથી કરતા ને ખોટું નથી કરતા ને એટલે તેની વાત લાંચ લૂંટવાની વાત થઈ ગઈ પણ કોકની ફેવર કરીએ ગુનો તો ને અત્યારે અમલદારો પડી જાય કેટલા લેવાના કેટલા દેવાના એ અમારા જમાનું તો અમલદારને કોઈ કહી ન મીટિંગ હોય તેથી જયંતિભાઈ શિક્ષણ ક્ષેત્રે પણ આપની એક દીર્ઘ દ્રષ્ટિ વર્ષોથી જોવા મળી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને તો આપના જેવા દીર્ઘ દ્રષ્ટા જે પ્રમાણે શિક્ષણ મળ્યા છે એવા કયા ક્રાંતિકારી પગલાઓ આપે ભૂતકાળમાં લીધા છે એટલા છે કે મેં 68માં કોલેજ કરી 66માં બેંક કરી દીધી બેંકને 40 વર્ષ થયા અને આને કેટલા લગભગ થયા કારણ કે અમે 66માં કરી દીધા અને અત્યારે પહેલા વહેલા કોલેજ કરી કોમર્સ મને એમ થયું કે ઇંગ્લિશ વગર કોઈનો જમાનો નહીં માટે ઇંગ્લિશ કોમર્સ કરવી જોઈએ તો એ જમાનામાં 3 વર્ષ પહેલાં ઇંગ્લિશ કોમર્સ સૌરાષ્ટ્રમાં મેં પહેલાં શરૂ કરી સંખ્યા મળે એવું નહોતું ખરાબ સ્થિતિ હતી પણ આપણે એકવાર મક્કમ હતા કે ભાઈ થોડા ઘણા માણસો રાજકુમાર કોલેજમાંથી છોકરા ઘણા મળશે 8-10 તો વાંધો નથી 8-10 બીજા એટલે સેન્ટ મેરી બસ આટલા છોકરા જ મારે વાંધો મારે એમાંથી એકડો જ કરવો છે થઈ ગઈ કે આખા સૌરાષ્ટ્રમાં પહેલી કોલેજ મારી ઘરે ઘરે ઇંગ્લિશ એ સમયે ઘણા બધા છે કે જયંતિભાઈનું આ પગલું સમયમાં ઇંગ્લિશ મીડિયમની બનાવી ઘણો બધો વિરોધ પણ કર્યો ઘણા લોકોએ કીધું પણ હશે કે જયંતિ નિર્ણય લેવામાં કદાચ અહીંયા ખોટા પડે એવું ઘણા લોકોએ ટીકા પણ કરી હતી બધાએ કરી હતી હું મક્કમ જ હતો મારે મેં કીધું કે હું નહીં થાઉં એને આજની તારીખ દાખલો કહેલા હશે કે લો કોલેજ કરી લો કોલેજ ઇંગ્લિશ ગર્લ્સ લો કોલેજ લો કોલેજનો છે કે ગાંધીનગરથી ભોપાલ જાય ભોપાલથી દિલ્હી જાય દિલ્હીથી લાવે બાર કાઉન્સિલ વાળા દિલ્હી જોવા આવ્યા અને મને કે તમે અરજી કરી છે શું કરવાથી મને કે ગુજરાતમાં કોઈ મેં મારે ગુજરાત સાંભળવું નથી મારે કરવી છે મને શું કરવા મેં કીધું હું તાજુ લઈને બેઠો છું વેપારી છું મને આમાં ખબર બધી પડે છે કે સંખ્યા થાય છે કે નહીં છોકરી આવશે કે નહીં મારે છોકરીને ભણાવી છે એટલે મેં આ લોની માંગણી કરી છે ઇંગ્લિશ બહુ કબલ કરે છે કોલેજ કરવી છે તો પણ તમે મેં પછી સમજાવ્યું કે ડીવાય બીકોમની મારી બધી છોકરી એના મા બાપ ભણાવી દીધું મારે એને હવે થાંભળા ઉટકવા નથી મોકલી દીધું બીકોમમાં કરાવી દીધું સીએનું કરાવ્યું હજી જગ્યા છે મારે 500 છોકરી મારે પાસ કરી બીજી નાખવી ક્યાં કીધું એટલે લોન માંગી છે અને હવે જાણું છે કે મેં મારી ભાષામાં કહી દો મને કહી દો મેં મેજિસ્ટ્રેટ નાખું છું દેશની અંદર ભ્રષ્ટાચાર તો જ ના થાય ઉભા આ એક શબ્દ કીધું કે હું ત્રાજવું લઈને ઉભો છું અને હું વેપારી છું લાગે છે કે આપની સફળતા પાછળ આપણા કયા વિચારો આપને સફળ કરે ખૂબ ગણિત 100 કામ આવ્યા હોય તો એક કામ ભલે થાય પણ 100% સક્સેસ એવી રીતે હું બહુ ધીરે બહુ અભ્યાસ કરીને બધાય પાસે તપાસીને કોઈ ઉતાવળ નહીં કરવું ત્યારે ધુબાકો તો મારવાનો છે જ નહીં કે જેટલું થાય એટલું થોડું થાય પણ ચોક્કસ થવું જોઈએ એટલે તો જ મજા આવે કામ કરવાની કામમાં કોઈ દી હું ફેલ થયો નથી કહું છું આટલા વર્ષોમાં કોઈ એવો દાખલો છે વન મેન ઠેઠ સુધી સક્સેસ ક્યાંય બ્રેક જ નહીં હું એ જ પૂછવા માંગતો કે બધી જ જગ્યાએ આપને સફળ વ્યક્તિત્વ તરીકે અને સફળ થાય તેવા જ નિર્ણય લેનાર તરીકે જયંતિભાઈનું નામ છે એકાદો એવો કિસ્સો ખરો કે ક્યાંક જયંતિભાઈ ચૂક ખાઈ ગયા હોય એકાદો કિસ્સો ના ક્યાંય છે જ નહીં બહુ ધીમી ગતિ હાલું બ્રેક આવે ધીમો પડી જાઉં પણ બંધ ન થાઉં અભ્યાસ કરું કઈ ભૂલ નથી ને જયંતિભાઈને ગુસ્સો ક્યારે આવે ગુસ્સો આવતો જ નથી કાંઈ ક્યારેક તો કઈ નહીં કોઈ આવે તો કોઈ મને ગાર કાઢે હું કહું તારી ઉંમર નું હતું હું આવા ભૂંડા જ બોલતો હતો જા તે મને ગાર કાઢી તારો અધિકાર છે તારા જેવડે હું હતો હું આવું જ બોલતો હતો એમ કરી કાઢી મૂકું ગુસ્સા ને મારણ છે ને એ વિવેક બુદ્ધિ છે એટલે અહીંયા
હોવાથી હામીથી બેહવાનું, ઘણા ગુસ્સા કરી જાય, ધકી જાય, વઢી જાય, કાગળ કો ખરાબ લખી નાખે, ફાડી નાખે, વાત પૂરી થઈ ગઈ. જયંતિભાઈને ઘણા બધા લોકો આજે આદર્શ માને છે, ઘણા બધા પરિવારોની અંદર, હજારો લાખો પરિવારોમાં કદાચ દાખલો અપાતો હશે કે જયંતિભાઈએ જે પ્રમાણે સફળતા એ પ્રમાણે આપતા, પોતાના બાળકોને સલાહ આપતા હશે. જયંતિભાઈ કોને આદર્શ માને છે? રણછોડદાસજી મહારાજની ચોપડીને એના સિદ્ધાંતો કરવાનો છું. રણછોડદાસજી મહારાજની ચોપડી વાંચું છું, એમના આરે રહ્યો છું, એટલે એના વિચારો છે. સમાજની અંદર આપણે ક્યાં ઊભા છીએ એ બધું એમાં મુખમાંથી માર્ગદર્શન મળી જાય છે મને. દર્શક મિત્રો, આપે જોયું તે પ્રમાણે ખૂબ જ રસપ્રદ તબક્કામાં અત્યારે ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે. અતિથિની અંદર વાત કરી રહ્યા છે આપણે જયંતિભાઈ કુંડલિયા સાથે, પરંતુ વધુ વાત કરીશું એક નાનકડા અલ્પવિરામ બાદ, એટલે કે નાનકડા બ્રેક પછી. દર્શક મિત્રો, બ્રેક પછી ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અત્યારે વાત કરી રહ્યા છે આપણે જયંતિભાઈ કુંડલિયા સાથે. જયંતિભાઈ, આદર્શની વાત કરી, આપ આપના આદર્શ તો આપે જણાવ્યા, પરંતુ મારે પૂછવું છે કે આપની સફળતા જોઈને અત્યારે જો કદાચ કમ્પેરિઝન કરો તો આજના યુવાનોમાં શું કમી દેખાય છે? આજના જમાનાને તાત્કાલિક જોઈ છે બધું, જોવાની અંદર બીજું કંઈ નથી. અભ્યાસ નહીં, ધીરજ નહીં, શાંતિ નહીં, મારફાડ ને ઝટ 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 ઝટ, આ એક જ વસ્તુ એના મગજમાં દેખાય છે મને બધા છોકરામાં, અને એ ચાલે નહીં. સમાજની અંદર કોઈ દિવસ ઉતાવળ કરાય જ નહીં કોઈ કામ નહીં. તમે 10 કામ કરો એના કરતાં એક કામ કરો તો ફેલ ન થાવ, અભ્યાસ તો કરવો જ નહીં. જયંતિભાઈ, ઘણી વખત આપની ઉપર આક્ષેપ થાય છે કે લોહાણા સમાજ, આપ સામાજિક ક્ષેત્રમાં જાહેર જીવનમાં છો, પરંતુ ક્યાંક જાહેર જીવનમાં રહ્યા પછી પણ લોહાણા સમાજ પ્રત્યે વધારે પડતો પ્રેમ હોવાના કારણે ક્યારેક લોહાણા સમાજને વધુ પડતો કંઈક અપાઈ જાય છે એવું લાગે છે, સમાજના બીજા વર્ગો સિવાય? જે કંઈ અપાય છે એ એમને સમાજની અંદર સ્થાન અપાય છે, કોઈ વ્યક્તિને અંગત લાભ નથી મળતો. સમાજને અત્યારે શું જરૂર છે, દાખલા તરીકે હું મહાપરિષદનો પ્રમુખ થયો ઓલ ઇન્ડિયાનો, વિશ્વ લોહાણા માજલ કહેવાય, અને પહેલો ઠરાવ મેં મૂક્યો કે બહેનોને 30% આપવા, એટલે 30% હિસ્સો આપવો, એટલે માજનમાં 30% એમ. પછી કીધું કે ભાઈ 30% જેને સર્વિસ પહેલાં સેવા કરી છે એને જ્ઞાતિનો એવોર્ડ આપો, જ્ઞાતિ રહ જે કોઈ દી આપી દીધી નથી, મણોતર આપવા. પછી થેલેસેમિયાના 50% સબસિડી આપી. ભગવત થવા માટે એ લોકોને કીધું વર્ષો ઊભો કરો લોહાણામાં, અહીં મેં કર્યો વર્ષો, અને વર્ષો એવો ઊભો કર્યો છે કે દરેક છોકરાને કામે લાગી જાય. એટલે મારું કહેવાનું શું છે, વર્ષો કહી તો ઊભો થયો તમને કહી દો, એ તો અગત્યનો છે સ્વાદ, કે અમારે ત્યાં સહાયક કાર્ડ આપતા અમે, એટલે 700 બહેનો છે અને લોહાણાની દીકરીઓને અમે દિવાળી ઉપર કંઈક કાર્ડ આપે દર મહિને આપી. એમાં હું માજનનો પ્રમુખ થયો 10 વર્ષ પહેલાં, એટલે મને કે ભાઈ સહાય માટે ફાળો ઉઘરાવ, જાઓ ઉઘરાવા, મને કાંઈ ખબર નથી, મહિનોથી થયો જ મને, અષાઢ મહિના શ્રાવણ મહિના મને થઈ છે અને દિવાળી આવી છે. એમાં અમે ગયા માર્કેટિંગ યાર્ડમાં, એટલે આ લોકો કે તમે દર વર્ષે શું હાલી નીકળ્યા છો, એ આ મુરજીભાઈ હમણાં ગયા, એને જ કીધું મુરજીભાઈ, મેં તમે આવતા રહ્યો ફાળો નથી ઉઘરાવ્યો, મેં ના કે હજી હું પહેલી દુકાને બેઠો, પહેલી દુકાને એમ કહી દીધો શું હાલી નીકળ્યા, મેં કહા આવતા રહ્યો, મને કહા મેં આવતા રહ્યો ને, કીધું આવતા રહ્યો, મેં કીધું એક રાત મને જવા દો, મારા મગજમાં હવારે વિચાર આવશે, કીધું હવારે વિચાર આવ્યો કે હવે એની દુકાન પાછું જાઉં છું. હું ગયો એની દુકાને, મેં કહ્યું ભાઈ તમારી દુકાન હું આવ્યો છું, મારે એક જ શબ્દ જાણવો છે કે તમે લુહાણા છો તો 1 રૂપિયો લેવા આવ્યો છો, લુહાણુંને એક રજીસ્ટર અમે તૈયાર કરી છે કે આ ભાઈ લુહાણા છે એમ કરીને, ફાળો લેવા નથી આવ્યો પહેલાં સમજી લેજો, કે ફાળાની વ્યવસ્થા થઈ જશે. મને કે તમારા એટલા પૈસા છે કે અમારે આટલું આવ્યા છો, આ તો દર વર્ષે આવી છે એટલે આવ્યા છે, કીધું કે અમને બીજા ભાઈ આવી રીતે વાત કરી. મેં એ વાત મારે કરવી નથી અત્યારે, ભાડાની વાત નહીં, 1 રૂપિયો મને જોઈ છે સાહેબ, 3 વાગ્યા સુધી બેઠોડ્યો મને કોઈ રૂપિયો નો આપ્યો, અને ફાળો ઉઘરાવવાનું બંધ કર્યું. હવે એકલા હવે પછી શું થાય, ફાળો તો ઉઘરાવો બંધ કર્યો, અહીંમાં અનાજ દેવાનું ચાલુ રાખ્યું,
અને એનજીઓ કહી દીધું કાર્ડ બધાને આપી દીજો, કાર્ડમાં બધા અનાજ. એમાં કાર્ડ લેવા આવ્યા ત્યારે હું ધક્કાધુક્કીમાં જઈ ચીડ્યો. 10 વાગે બધાને બોલાવ્યા, બધા 10 વાગે આવ્યા ને હું 10 વાગે ગયો ઉદઘાટન કરવા. આટલા બધા 700 માણસ લાકડીઓ લાવો છે, આમ થી આમ છે ને, ચોકીદાર કે લાઈનમાં નથી ઉભા રહેતા. મેં ડલો ખોલના, મેં તમે બધાને 10 કીધા છે, તમારી ભૂલ છે, 700 જણાને કીધા. હું તો પહેલો પ્રમુખ થયો 2 મહિનાથી. એમ કરો કીધો, ઉપરના રૂમમાં 700 ખુરશી બેઠી, બધાને બે હાથ જા અને હું હમણાં આવું છું ઉપર કીધું. એટલે બધા 700 બે ગયા, હું ઉપર ગયો. સાહેબ એક શબ્દ બોલ્યો, હું એક જ શબ્દ બોલ્યો તમારે સાંભળવા દેવો, કે ફાળાનું ગુજરાતી મને કરી દો. એટલે તમે સહાય લેવા આવ્યા છે, એનું ગુજરાતી કરી દો, એટલે આપણું કામ પૂરું. મેં કીધું ફાળો હું લેવા જાઉં છું બજારમાં તમારા માટે, એટલે હું મોટો ભિખારી. અને તમે સહાય લેવા આવ્યા છે, તમે ભિખારી. આપણે બે ભિખારી થયા એનો મને વાંધો નથી, પણ મારે આ તમારા દીકરા જે અત્યારે 15 વર્ષનો છે અને એ 20 વર્ષનો થઈ ગયો, કાર્ડ તો 5 વર્ષ પહેલાંનો હોય, હવે એ છોકરાને તમે શું કરો ભિખારી કરો છો? તમે એમ કરો બધા છોકરાને મારી મોકલી દો, બધાને કાલથી નોકરી આપવા તૈયાર છે. મને કેવી તમે, તમારે શું કામ છે? અને બધાને કોમ્પ્યુટર ક્લાસમાં ચાલુ કરી દીધા, અને 2 વ્હીલ વાહન શીખડાયું બધાને રિપેર કરવાનું, અને 15 દિનનું અનાજ આપી દીધું, કીટ આપી દીધા, 15 દિવસ નોકરી પચડાવી દીધા. હીરા હોન્ડા વાળો ફોન કરે, જયંતિભાઈ છોકરા કેટલા તૈયાર થયા. ટૂંકમાં આપની પ્રવૃત્તિ એ જ રહી છે કે પગભર થવાનો પ્રયત્ન કરો, કે લોહાણા સમાજનો એક વર્ષોથી એક ઓળખાણ રહી છે કે લોહાણાનો દીકરો એ ક્યારે લગભગ તો કોકની પાસે હાથ નહીં લાંબો કરે, અને એ જ આપની નિષ્ઠા છે કે મારા સમાજનો કોઈ પણ દીકરો એ કોઈની સામે હાથ ન લાંબો કરવો જોઈએ. એ શબ્દ જ હું બોલ્યો હતો કે લોહાણા ઉપર એક છાપ છે, કે કાં ડુંગળી વેચશે, કાં રેકડી આંકશે, કે મજૂરી કરશે, એ 3 શબ્દ સામે જ મને ચીડ છે. એટલે હું તમને કહું છું બધાને નોકરી આપવા તૈયાર છું, પણ આ 3 ચીજ હવે આપણે ભૂલાઈ જાય જોઈએ, કે ભાઈ અમે ડુંગળી નથી વેચતા, અમે રેકડી નથી આંકવાના. એટલું તો કરો, નવી પેઢીના છોકરાને હું સહાય આપવા તૈયાર છું, બધી રીતે મદદ કરવા તૈયાર છું. અને ખરેખર કોમ્પ્યુટરમાં બધાને કામ કરી દીધા, અને ઓછું ભણેલા હતા એને 2 વ્હીલ વાહન રિપેરિંગ શીખડાવી દીધું. હું તો 16 જાતના કોર્સ હું કરું છું. હમણાં ગવર્મેન્ટે મોબાઈલના માર્યા મોકલ્યા હતા 30 છોકરા સેન્ટ્રલ ગવર્મેન્ટે, અને 11 વર્ષે ગયા માર્ચમાં, મને કે અમારું બજેટ પૂરું થઈ છે, પહેલું વર્ષ પૂરું થાય છે, મને 30 છોકરા મોબાઈલ રિપેરિંગ શીખડાવ્યું. મને જયંતિભાઈ મારો એક સવાલ છે કે આટલું બધું કેટલાય વર્ષોથી આપે સેવા કરી, રાજકારણની અંદર પણ સર્વોચ્ચ મીન્સ કહી શકાય એક જવાબદારીવાળા હોદ્દાઓ પણ આપે, હજી કંઈક લાગે છે જયંતિભાઈને કે આ હજી મારે કરવાનું બાકી છે? હવે ઈચ્છા નથી, 82 વર્ષ થયા પછી, હવે છે હવે પછી વાત. બાકી બધી કોલેજો કરી નાખી, મેં 12 તો કોલેજો કરી છે અત્યારે. આમ તો પેટામાં ગણો આર્ટ્સ ને ભેગી ગણો તો વધી જાય પાછી, પણ સમાજને કઈક દેવું એવી ગણતરી કરી. જયંતિભાઈને સૌથી વધુ દુઃખ ક્યારે થયું હતું જિંદગીમાં? મારી વાઈફ ગુજરી ગયા પછી, મારી વાઈફ ગુજરી ગયા 5 વર્ષથી. મોટા મોટો એક મારી દીકરી ગુજરી ગઈ પહેલા 15 વર્ષ. મોટા મોટું દુઃખ બે, મારી દીકરી ગુજરી ગઈ ને મારી વાઈફ ગુજરી ગઈ. જિંદગીમાં કોઈ ઘણી દુઃખ દુઃખ થાય, બીજું હું શું કહું. એટલે વૈશેષ તો એને એની ઈચ્છા હોય એટલે આપણે કંઈક પૂરી કરી હોય. એ આજે પણ એ દીકરી યાદ આવે, મારે એક માણસ હોય જો અત્યારે આવી ગયા તરત. મોટા દુઃખી હતો, એના નામની કોલેજ છે, ટ્રસ્ટ છે. એની પાછળ મેં એની પોતાની એક જમીન હતી, એ કંઈક 5 કરોડ રૂપિયાની વેચી, મેં 5 કરોડ ધરમાં દમાવી દીધી. આ એ બુકમાં ઘણા ખરા લખેલા છે. એક જ 5 કરોડ રૂપિયા એના નામની જમીન હતી વેચી ધર્મા દુકાન. એ બાળક હતો ને કે કેન્સર હતું, પાછું લીવરનું કેન્સર હતું. જયંતિભાઈ ખાસ કરીને આજના યુવાનોને આપ શું સંદેશ આપવા માગો છો? સંદેશ એટલો દેવા માગુ છું, તમે જે અત્યારે ફાસ્ટ હાલો છો જરા ધીમા હાલો, બીજું કાંઈ નથી કહેવા માગતો. દરેક ક્ષેત્રમાં તમે બહુ ફાસ્ટ છો, એટલે દરેક ક્ષેત્રમાં ધીમા હાલો એ જ અગત્યનું છે અત્યારે. તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત એક સફળ વ્યક્તિત્વ. જીવનમાં ક્યારે એમણે નિષ્ફળતા જોઈ નથી, અને તેવા જયંતિભાઈ કુંડલિયા સાથેની મુલાકાત. દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે
જીવનના જેટલા પણ ક્ષેત્રમાં તેમણે અત્યાર સુધી હાથ નાખ્યો છે ત્યાં તેમને સફળતા જ પ્રાપ્ત થઈ છે, અને તે સફળતાનો ઉપયોગ તેમણે મહત્તમ સમાજને આપેલો છે, ગુજરાત રાજ્યને આપેલો છે. પોતાનો સમાજ હોય, લુહાણા સમાજ કે પછી વિવિધ સમાજ, પરંતુ તેના જરૂરિયાતમંદ લોકોને સુધી તેમનો હાથ પહોંચેલો છે. દર્શક મિત્રો, આ જ રીતે વિવિધ વ્યક્તિત્વને લઈને અમે ઉપસ્થિત થતા રહીશું આ કાર્યક્રમ અતિથિમાં. દેવાંગ ભટ્ટને રજા આપશો એ વિશ્વાસ સાથે કે નેક્સ્ટ એપિસોડમાં મળીશું આ જ કાર્યક્રમમાં આ સમયે અતિથિમાં એક નવા અતિથિ સાથે. આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો. અમારું સરનામું છે સિટી ન્યૂઝ C-202 સહજાનંદ કોમ્પ્લેક્સ સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ અમદાવાદ. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. અમારું ઇમેલ એડ્રેસ છે citynews@citybroadband.com. તો ચાલો દર્શક મિત્રો, મને અને જયંતિભાઈને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.